હેલો મિત્રો સ્વાગત છે તમારું જીપીએસ સિંલીમાં બંધારણના લેક્ચર નંબર ત્રણ આજે આપણે જોઈશું કે બંધારણીય સ્ત્રોતો અને તેની વિશેષતાઓ કઈ કઈ છે આ વીડિયોની પીડીએફ તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણે દરેક વીડિયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો અને બંધારણના બીજા લેક્ચર તમારે જોવા હોય તો તેની અલગ પ્લેલિસ્ટ બનાવેલી છે તે તમે પ્લેલિસ્ટમાં લિસ્ટમાં જઈને જોઈ શકો છો બંધારણની સ્ત્રોતોની વાત કરીએ તો બંધારણ જે આપણું બન્યું છે તેના બંધારણ કરતા જે બંધારણના ઘડતા છે તે લોકોએ અલગ અલગ દેશોમાં ફરીને બધા જે દેશો છે તેનું બંધારણ જોઈને ભારતના લોકો તેની સંસ્કૃતિ તેમના ધર્મ તે બધાને કયું બંધારણ લાગુ પડશે તે પ્રમાણે આપણે તેમાંથી સારી સારી વસ્તુઓ લીધી છે અને તે જ રીતે આપણા ભારતીય બંધારણની ઘણી બધી વિશેષતાઓ છે તેમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ જે વિશેષતાઓ છે તે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો આ જે તમારો લેક્ચર છે તે મેં પ્રિલિમ એક્ઝામ માટે તમારા સ્ત્રોત કામ લાગશે અને મુખ્ય પરીક્ષા માટે તમારા વિશેષતાઓ કામ લાગશે તો ચલો શરૂ કરીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ ભારતીય બંધારણ છે તેનો સૌથી મોટો સ્ત્રોત કહેવામાં આવે એટલે કે સૌથી વધુ પ્રભાવ જો પડ્યો હોય ભારતીય બંધારણમાં જે અત્યારે હાલમાં છે તે તેનો સૌથી મોટો પ્રભાવ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસનો તેમાંથી જ મોટા ભાગનું બધી વસ્તુઓ લેવામાં આવેલી છે જેમ કે સંઘીય પ્રણાલી ત્યાર પછી રાજ્યપાલનો કાર્યાલય ન્યાયપાલિકા અને લોકસેવા આયોગ એવું ઘણી બધી વસ્તુઓ છે જે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસમાંથી જ લેવામાં આવેલી છે તો આ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતીય બંધારણમાં સૌથી વધુ પ્રભાવ કોનો રહેલો છે તો ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસનો રહેલો છે નેક્સ્ટ આવશે બ્રિટન તો બ્રિટનમાંથી ઘણી બધી વસ્તુ લીધું છે જેમ કે એકલ નાગરિકતા તે આપણે વિશેષતામાં ચર્ચા કરીશું ડીપમાં ત્યાર પછી અખિલ ભારતીય સેવા પદ્ધતિ તેની પદ્ધતિ છે તે લેવામાં આવી છે અખિલ ભારતીય સેવાઓ એટલે કે જે સિવિલ સર્વિસીસ છે તે અત્યારે હાલમાં આપણે ત્રણ સિવિલ સર્વિસીસ છે આઈએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસ અને આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તો આ ત્રણ સેવાઓ છે તેની પદ્ધતિ તે બ્રિટનમાંથી લીધી છે ત્યાર પછી કાયદાની રચનાની પ્રક્રિયા તે પણ બ્રિટનમાંથી લીધી છે કેબિનેટ પદ્ધતિ સંસદીય શાસન પદ્ધતિ તે પણ બ્રિટનમાંથી લીધી છે અને જે આપણા રાષ્ટ્રપતિ છે તેમના બંધારણના વડા છે તે પણ આપણે બ્રિટનમાંથી જ લેવામાં આવેલું છે નેક્સ્ટ આવશે સંયુક્ત રાજ્ય અમેરિકા તો સંયુક્ત રાજ્ય અમેરિકામાંથી સૌથી ઉપયોગી વસ્તુ આપણે લીધું હોય તે છે મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ ત્યાર પછી અમેરિકામાં જે ન્યાયતંત્ર તે સ્વતંત્ર છે તો આપણે ત્યાંથી તે વિશેષતા પણ લીધેલી છે પછી જે બંધારણમાં આમુક છે તે પણ આપણે સંયુક્ત રાજ્ય અમેરિકામાંથી જ લીધું છે ત્યાર પછી જે આપણી સુપ્રીમ કોર્ટ છે તેની રચના તે પણ સંયુક્ત રાજ્ય અમ અમેરિકામાંથી જ છે ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિનું પદ અને જે રાષ્ટ્રપતિ છે તેમના પર મહાભિયોગ તે સંયુક્ત રાજ્ય અમેરિકામાંથી જ લેવામાં આવેલું છે નેક્સ્ટ વાત કરીશું કેનેડા કેનેડાનું કેપિટલ છે ઓટાવા તો કેનેડામાંથી આપણે શું શું લીધું છે તો કેનેડામાંથી કેન્દ્ર પાસેની જે વિશેષ શક્તિઓ છે તે આપણે લીધી છે ત્યાર પછી જે કેન્દ્ર છે તેના દ્વારા જે રાજ્યોના રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવેલી છે એટલે કે જે દિલ્હીમાં સરકાર બેઠી હોય છે તે લોકો જે રાજ્ય હોય છે તેના રાજ્યપાલની નિયુક્તિ કરે છે તો તે આપણે લીધું છે કેનેડામાંથી અને કેનેડામાંથી બીજું લીધું છે એકમુખી શાસન વ્યવસ્થતા નેક્સ્ટ આવશે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા તેનું કેપિટલ છે કેનબેરા તેમાંથી આપણે લીધું છે કે કેન્દ્ર અને રાજ્યની જે સમવૈતી યાદી છે જે બંધારણમાં શિડ્યુલ સેવનમાં આવેલી છે ત્રણ યાદી કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંવત યાદી એટલે કે સંયુક્ત રહી તો તેમાંથી જે સંવત યાદી છે તે આપણે લીધી છે ઓસ્ટ્રેલિયામાંથી ત્યાર પછી જે સંસદની સંયુક્ત બેઠક બોલાવાની છે તે લીધી છે ઓસ્ટ્રેલિયામાંથી એટલે કે કોઈ બિલ હોય તે અટવાઈ ગયું હોય અથવા તો કોઈ એવું પ્રાવધાન જરૂરી હોય કે બંનેની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે તો તે આવશે એકસો આઠ અનુચ્છેદ મુજબ અને તે આપણે લીધું છે ઓસ્ટ્રેલિયામાંથી એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને જોડે બેસશે અને ત્યાર પછી તે બિલ પસાર કરવામાં આવશે ત્યાર પછી વાત કરીએ તો આમુખની જે ભાષા છે તે ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે અને જે અમુક છે તે યુએસએમાંથી લેવામાં આવેલું છે તો અહીંયા તમને પ્રશ્નમાં ભાષા પૂછ્યું છે કે ફક્ત અમુક છે તે તમારે પ્રશ્ન વાંચીને પછી ટીક કરવાનું રહેશે નેક્સ્ટ વાત કરીએ તો આયર્લેન્ડ આયર્લેન્ડનું કેપિટલ છે ડુબ્લિન તો તેમાંથી આપણે લીધું છે રાજ્યનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો લેવામાં આવેલી છે ડીપીએસપી કહેવામાં આવે છે ત્યાર પછી જે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરવામાં આવતા સભ્યો છે તે પણ આપણે આયર્લેન્ડમાંથી લીધા છે રાષ્ટ્રપતિ દ્વારા જે રાજ્યસભા છે તેમાં બાર સભ્યો નિમણૂક કરવામાં આવે છે નેક્સ્ટ છે સોવિયેટ યુનિયન રશિયા જે હાલનું તેનું કેપિટલ છે મોસ્કો ત્યાંથી આપણે લીધું છે મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યુટીસ ભાગ ચાર એ અનુચ્છેદ એકાવન એ તેમાં આવેલી છે તે ત્યાર પછી જે આયોજન છે તે પણ આપણે તે રશિયામાંથી લીધેલું છે નેક્સ્ટ તો દક્ષિણ આફ્રિકા તેના ત્રણ કેપિટલ છે આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવા જેવી છે કે દક્ષિણ આફ્રિકાના ત્રણ કેપિટલ છે કેપટાઉન પ્રિટોરિયા અને બ્લોયમ ફોન્ટે તો તેમાંથી આપણે લીધું છે ભારતના બંધારણમાં જે સુધારા છે તેની જોગવાઈઓ તે આપણે દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલી છે નેક્સ્ટ આવશે ફ્રાન્સ તેનું કેપિટલ છે પેરિસ ત્યાંથી આપણે લીધું છે પ્રજાસત્તાક ત્યાર પછી જે અમુક છે તેમાં શબ્દો છે જેવા કે સ્વતંત્રતા સમાનતા અને બંધુતા તેવા શબ્દો આપણે ફ્રાન્સમાંથી લીધા છે અને આ જે ત્રણ શબ્દો છે એક છે સ્વતંત્રતા બીજું છે સમાનતા અને ત્રીજું છે બંધુતા આ ત્રણ શબ્દો આપણે અમુકમાં બેતાળીસમાં બંધારણીય સુધારા દ્વારા ઓગણીસો છેતાળીસમાં ઉમેરવામાં આવ્યા હતા અને આમુખમાં અત્યાર સુધી એક જ વખત સુધારો થયો છે તે છે બેતાળીસમો બંધારણીય સુધારો ઓગણીસો છોતેર આવશે અહીંયા ત્યાર પછી આગળ વાત કરીએ તો જાપાન તો કેપિટલ છે ટોક્યો ટોક્યોમાં ટ્વેન્ટી ટ્વેન્ટી જે ઓલિમ્પિક છે તે યોજાવાની છે તેમાંથી આપણે લીધું છે કે કાયદા અંતર્ગત સ્થપાયેલી પ્રક્રિયાઓ અને નેક્સ્ટ છે જર્મની તેનું કેપિટલ છે બર્લિન ત્યાંથી આપણે લીધું છે કટોકટીની જોગવાઈઓ કટોકટીની જોગવાઈમાં જે ફંડામેન્ટલ રાઇટ્સ હોય છે તે આપણે કેટલા સ્થગિત થાય તે બધું અહીંયા જોવાનું રહેશે જર્મનીમાંથી હવે આપણે જોઈએ ભારતીય બંધારણની વિશેષતાઓ કઈ કઈ વિશેષતાઓ છે તે આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે આ તમને મુખ્ય પરીક્ષામાં કામ લાગે તેવો ટોપિક છે ડાયરેક તમને પ્રશ્ન પૂછી શકે છે કે ભારતીય બંધારણની વિશેષતાઓ જણાવો સો શબ્દોમાં તો ચલો ચર્ચા કરીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ પહેલું વિશેષતા આપણી છે કે વિશ્વનું સૌથી લાંબુ અને લિખિત બંધારણ છે તો સૌપ્રથમ વાત કરીએ કે બંધારણ બંધારણ બે પ્રકારના હોય છે એક હોય છે લિખિત અને બીજું હોય છે અલિખિત લિખિત એટલે કે લખેલું હોય છે તે અને અલિખિત એટલે કે લખેલું નથી હોતું તે તો તે હોય છે એક છે લિખિત અને બીજું અલિખિત તેમાં ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતનું છે લિખિત ભારતનું જે બંધારણ છે તે હાથથી લખવામાં આવેલું છે અને બીજું ઉદાહરણ છે અમેરિકા અલેખિતમાં વાત કરીએ તો બ્રિટન અને ઇઝરાયલ આવશે તો આ તે બંધારણ બે પ્રકારના લિખિત અને અલેખિત હોય છે તેમાં આપણું ભારતનું બંધાણ લિખિત છે અને વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે તો અહીંયા તમને પ્રશ્ન થશે કે આપણું લિખિત બંધારણ કેમ છે તેનો હેતુ શું છે તો એટલા માટે કે વિચારો જે છે અને જે લક્ષ્ય છે તે કાનૂની કડવણમાં ખોવાઈ ન જાય એટલા માટે આપણું બંધારણ લિખિત રાખવામાં આવેલું છે બીજો પ્રશ્ન તે થાય કે સૌથી લાંબુ બંધારણ છે આપણું વિશ્વનું પરંતુ તે કેમ છે તો તે એટલા માટે છે કે આપણું ભારત વર્ષ છે તેમાં વિભિન્ન પ્રદેશો આવેલા છે વિભિન્ન સમુદાયો છે વિવિધ ધર્મો છે વિવિધ બોલીઓ છે અને આપણે ગુજરાતમાં એક કહેવત છે કે બાર ગામે બોલી બદલાય તો આ રીતે અલગ અલગ ભાષા છે ધર્મ છે સંસ્કૃતિ છે તો આ તે વિશેષ પરિસ્થિતિ માટે અલગ અલગ બધી જોગવાઈઓ છે અને તેમાં ફંડામેન્ટલ રાઇટ છે મૂળભૂત અધિકારો મૂળભૂત ફરજો છે રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો છે બધા પદો આપવામાં આવે છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ તે બધા પદો તેમની સેલેરી છે તેમની શપથવિધિ શપથવિધિમાં શું બોલશે તેમના કાર્યો છે આવી ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે આપણા ભારતીય બંધારણમાં એટલા માટે આપણું બંધારણ લિખિત છે અને તે લાંબુ આપેલું છે નેક્સ્ટ વાત કરીએ તો ભારતીય બંધારણમાં બાવીસ ભાગોમાં વહેંચાયેલું છે ત્રણસો પંચાણું અનુચ્છેદ હતા અને આઠ પરિશિષ્ટ જે શરૂઆતમાં હતા અને અત્યારે હાલમાં તેમાં બાર પરિશિષ્ટ આપેલા છે બીજી જે વિશેષતા છે તે વાત કરીએ તો અપરિવર્તનીય અને પરિવર્તનીનો સમન્વય આપણું ભારતીય બંધારણ છે એટલે કે ભારતીય બંધારણમાં જે સમયગાળા મુજબ બંધારણમાં ચેન્જીસ કરવામાં આવે તે રીતે પણ છે અને ભારતીય બંધારણ એકદમ કઠોળ પણ કહેવામાં આવે છે તો આવું કેમ કીધું છે તે હવે ચર્ચા કરીએ તો ભારતીય બંધારણમાં ટોટલ ત્રણ પાર્ટ પડશે તે રીતે આપણે બંધારણમાં ચેન્જીસ કરી શકીએ છીએ પહેલો આવશે શું પરિવર્તનીય એટલે કે ફ્લેક્સિબલ કહેવામાં આવશે એટલે કે એવા સુધારાઓ છે જે સંસદ છે ત્યાંથી સરળ બહુમતીના આધારે કરવામાં આવશે સરળ બહુમતી એટલે શું થાય તો સરળ બહુમતી એટલે કે સો ટકા તમે વિચારી શકો છો તેમાંથી તેના અડધા એટલે કે પચાસ વત્તા એક એટલે કે એકાવન તો આવી રીતે એકાવન ટકા વોટિંગ જો ફેવરમાં આવે તો તે બિલ પછી પસાર થઈ જાય તો આ છે સરળ બહુમતી તો તે હશે આવા જે સુધારા છે તે આવશે સુપરિવર્તનીય દ્વારા જેમ કે કલમ નંબર બે ત્રણ ચાર અને એકસો ઓગણા સુધારાઓ કરેલા છે તે નેક્સ્ટ બીજા નંબરનું આવશે તે છે દુષ્પરિવર્તનીય એટલે કે તે છે રિજિડ રિજિડમાં શું થશે તો તે હશે જે સંસદ છે લોકસભા અને રાજ્યસભા તેના જે બંને ગૃહો છે તેના કુલ સભ્ય સંખ્યાની જે બહુમત છે તેમજ તેના હાજર અને જે મત આપતા જે સભ્યો છે તેમના બે બાય ત્રણ બે તૃતીયાંશ જે સ્પષ્ટ બહુમત છે તે જરૂરી છે તો બે તૃતીયાંશ બહુમત જરૂરી છે અને આ થશે અનુચ્છેદ ત્રણસો અડસઠ મુજબ આ અનુચ્છેદ તમારે યાદ રાખવી પડશે અને આનો ઉદાહરણ તરીકે લઈએ તો રાજ્યની જે સીમામાં ફેરફાર છે તે આ રીતે કરવામાં આવે છે આ છે બીજા નંબરનું હવે આવશે ત્રીજા નંબરનું તે છે સ્ટેટિક અપરિવર્તનીય તે શું હોય છે તો આગળ આપણે જોયું તે એટલે કે સંસદમાં બંને ગૃહોના કુલ સભ્યસંખ્યાની બહુમત તેમજ હાજર અને મત આપતા સભ્યોની બે તૃત્યાવન સ્પષ્ટ બહુમત વધતા આટલું તો થઈ જાય પરંતુ આ ઉપરાંત પણ અડધા કરતાં વધુ જે ઘટક રાજ્યો છે તેના વિધાનસભા ગૃહની મંજૂરીની જરૂર છે એટલે કે લોકસભા રાજ્યસભામાં બે ત્રણ તૃત્યાંક જે સ્પષ્ટ બહુમત થઈ ગઈ ત્યાર પછી જે આપણા રાજ્યો છે ત્યાંથી જ્યાં વિધાનસભા ગૃહ છે ત્યાંથી પણ મંજૂરી મળવી જોઈએ અને કેવા તો અડધા કરતાં વધુ અને આ આવશે અનુચ્છેદ ત્રણસો અડસઠ મુજફ જ તો આનું એક એક્ઝામ્પલ અત્યારે હાલનું છે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ તે છે જે પસાર થયું હતું એક જુલાઈ બે હજાર સત્તરે લાગુ થયું હતું એટલા માટે એક જુલાઈ જીએસટી ડે તરીકે મનાવવામાં આવે છે તો આ રીતે છે ત્રણ ટાઈપના એટલે કે આપણે બંધારણ કહેવામાં આવે છે અપરિવર્તન અને પરિવર્તનીય જે સમન્વય છે તે આ રીતે કહેવામાં આવે છે નેક્સ્ટ આવશે વિભિન્ન પ્રેરણા સ્ત્રોતો આપણે આગળ જ ચર્ચા કરી છે ક્યાંથી આપણે શું શું લીધું છે તો તે રીતે આપણું બંધારણ તેની વિશેષતા આ પણ છે કે વિભિન્ન પ્રેરણા સ્ત્રોતો આપણે છે જેમ કે સંસદીય પ્રણાલી યુકે સ્વતંત્ર ન્યાયપાલિકા મૂળભૂત અધિકાર યુએસએ પછી આવશે કે સમવાય વિશેષતાઓ તે કેનેડા અને રાજ્યનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો તે આવશે આયર્લેન્ડ આ રીતે અલગ અલગ દેશોમાંથી ભારતના લોકોને જે લાગુ પડશે જે સારું હશે ત્યાંના લોકો માટે તે આપણે લીધેલું છે તો આ પણ એક આપણી વિશેષતાઓ છે નેક્સ્ટ આવશે સંસદીય પ્રણાલી સંસદીય પ્રણાલી તે કહેવાય છે કે લોકશાહીનું પ્રાણ છે લોકશાહીનો પ્રાણ એટલા માટે કે જે પ્રજા છે તે શું કરે છે તે ચૂંટણીમાં વોટિંગ કરે છે અને તેમના દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમના રૂપે તે મંત્રીમંડળ પાસે બધી સત્તાઓ પણ આપેલી છે તો આ રીતે છે અને આ પદ્ધતિથી ભારત ખૂબ જ પરિચિત રહેલો છે અને આગળ વાત કરીએ તો ભારત એક વિશાળતા અને વિવિધતા ધરાવતો દેશ હોવાથી જે સમસ્ત વર્ગો છે અને જે પ્રદેશો છે તેમનું પ્રતિનિધિત્વ ખૂબ જ જરૂરી છે અને તે લાગુ પડશે એટલે કે તે પૂર્ણ કરાશે આપણે સંસદીય પ્રણાલી વળે જ નેક્સ્ટ આગળ વાત કરીએ તો જે સંસદીય પ્રણાલી છે તે શું કરશે તો કાર્ય પ્રબંધક અને જે ન્યાયપાલિકા છે તે વચ્ચેના જે સંઘર્ષ નિવારવા માટે સક્ષમ હોવાથી આટલો મોટો દેશ છે ત્યાં સંસદીય પ્રણાલી ખૂબ જ જરૂરી છે આ છે સંસદીય પ્રણાલી નેક્સ્ટ આવશે એકીકૃત અને સ્વતંત્ર ન્યાયપાલિકા તો આપણે વાત કરીએ ન્યાયપાલિકાની તો સૌથી સર્વોચ્ચ આવશે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ તે સૌથી ઉપર રહેલું છે તેનો જે નિર્ણય આવશે તે આખરી નિર્ણય હશે સુપ્રીમ કોર્ટ પછી નીચે આવશે રાજ્ય સ્તર ઉપર ઉચ્ચ ન્યાયાલય અથવા તો વડી અદાલત કહેવાય છે ત્યાર પછી નીચે જિલ્લા અદાલતો તાબાની તાબા હેઠળની અદાલતો તેવી અલગ અલગ ન્યાયતંત્રનું આખું માળખું રચાયેલું હોય છે ત્યાર પછી વાત કરીએ તો સર્વોચ્ચ ન્યાયાલય છે તે શું આપે છે તો નાગરિકોને મૂળભૂત અધિકારોને રક્ષાની ગેરંટી આપે છે એટલે કે જે મૂળભૂત અધિકારો છે તેનું હનન થાય તો નાગરિક છે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટમાં જઈ શકે છે અને આ રીતે જે ન્યાયપાલિકા છે તે લોકશાહી માટે વ્હાલીનું કાર્ય કરશે અને બંધારનો રખેવાળ અથવા તો સંરક્ષણ તરીકેની ભૂમિકા પણ ભજવે છે નેક્સ્ટ મૂળભૂત અધિકારો અને ફરજો તો મૂળભૂત અધિકારોનો ફરજો તે પણ આપણી એક વિશેષતા છે તેમાં મૂળભૂત અધિકારીની વાત કરીએ તો તે તો મૂળભૂત અધિકારો ભાગ ત્રણમાં આપેલું છે તેમાં જે સમાનતા છે પછી સ્વતંત્રતા છે તેવી અલગ અલગ છ મૂળભૂત અધિકારોનું વર્ણન આપેલું છે અને તેનું ભંગ થાય તો કોઈ પણ સામાન્ય નાગરિક હોય તે ગરીબ હોય અમીર હોય તેવા ભેદભાવ વગર જે મૂળભૂત અધિકારો છે તેનું ભંગ થાય તો તે ડાયરેક્ટ જે સર્વોચ્ચ અથવા તો હાઈકોર્ટ જે છે ત્યાં જઈ શકે છે આગળ વાત કરીએ તો મૂળભૂત ફરજો મૂળભૂત ફરજો આવશે ભાગ ચાર ક એટલે કે ચાર એ એકાવન એ આવશે તેમાં અત્યારે હાલમાં અગિયાર મૂળભૂત ફરજો છે તેમાં બેતાળીસમો બંધારણીય સુધારો છે ઓગણીસો છોતેરમાં તેના દ્વારા ઉમેરવામાં આવી હતી ત્યારે દસ હતી અને છેલ્લે અગિયારમી છે તે છ્યાસી બંધારણીય સુધારો દ્વારા બે હજાર બેમાં ઉમેરવામાં આવેલી હતી મૂળભૂત ફરજો એટલે કે મૂળભૂત અધિકારો બંધારણમાં આપેલા છે પરંતુ નાગરિકની પણ ફરજ બને છે તો એટલા માટે મૂળભૂત ફરજોમાં પણ દર્શાવવામાં આવેલું છે નેક્સ્ટ સાતમી છે રાજ્યનીતિક માર્ગસૂચક સિદ્ધાંતો તો આનો મુખ્ય ધ્યેય એ છે કે કલ્યાણ રાજ્યની સંસ્થાનો સંપર્ક થાય એટલે કે એક સારું રાજ્યની સ્થાપના થાય તે જ આનો મુખ્ય ધ્યેય છે રાજ્યનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો તે ભાગ ચારમાં આપેલી છે અને આને સામાન્ય રીતે ત્રણ વર્ગમાં આપણે ભાગી શકે છે એક છે સમાજવાદી ગાંધીવાદી અને પશ્ચિમી ઉદારવાદી સિદ્ધાંતો આ રીતે ત્રણ ભાગમાં તેના સિદ્ધાંતોની વહેંચણી થઈ શકે છે આનો મુખ્ય ધ્યેય શું છે તો દેશમાં સુશાસન માટે એક માર્ગદર્શક સિદ્ધાંતો છે એટલે કે રાજ્યમાં જે પોલિસી બનાવવામાં આવે છે તો તે પોલિસી કેવી હોવી જોઈએ તો રાજ્યનીતિક માર્ગદર્શક સિદ્ધાંતને અનુરૂપ તેની પોલિસીઝ હોવી જોઈએ અને બીજી એક વાત તે છે કે રાજ્યનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો તે મરજિયાત છે તે ફરજિયાત નથી એટલે કે આનો ફરજિયાત અમલની માંગણી પણ ન થઈ શકે કોર્ટમાં કે સંસદમાં અને આને કોર્ટમાં પણ પડકારી શકાતી નથી એટલે કે કોઈ રાજ્ય છે રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન નથી કરતું તો તેને કોર્ટમાં પણ પડકારી શકાતી નથી નેક્સ્ટ આવશે મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર તો ભારતનો ઇતિહાસ ઘણો વિશિષ્ટ જ એકદમ વિશાળ છે તો તે વિશાળ ઇતિહાસમાં આપણે એક બોધપાઠ લીધો છે એક બોધપાઠ એ છે કે જ્યારે જ્યારે આપણું કેન્દ્ર નબળું પડ્યું છે ત્યારે ત્યારે જે પરદેશી શાસકો છે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવેલો છે તો તે જ આપણે ઇતિહાસમાંથી બોધપાઠ લઈને આપણે શું કર્યું છે તો આપણે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર બનાવેલું છે એટલે કે જ્યારે પણ કટોકટીની જાહેરાત થાય ત્યારે શું થાય છે ત્યારે બધી જ જે સત્તાઓ છે એક તંત્ર વ્યવસ્થાતામાં બદલી જાય છે તો આ રીતે છે આપણું મજબૂત કેન્દ્રવાળું તંત્ર નેક્સ્ટ આવશે ધર્મનિરપેક્ષ એટલે કે બિનસંપ્રદાયિક આ ખૂબ જ જરૂરી છે જેમ કે આપણે વાત કરીએ ઓગણીસો સુડતાળીસની ત્યાર પછી અખંડ ભારતના ભાગલા પડે છે અને તે ભાગલા ધર્મના નામે પડે છે તેમાં એક ઇસ્લામિક કન્ટ્રી બને છે પાકિસ્તાન અને આપણું એક બને છે ભારત તો જે પાકિસ્તાન છે તેનો રાષ્ટ્રીય ધર્મ છે ઇસ્લામ તે સિવાયના બીજા જે બી લોકો છે તે લોકો માઇનોરિટીમાં આવી જશે પરંતુ ભારતમાં તેવું નથી ભારતનો કોઈ પણ રાષ્ટ્રીય ધર્મ નથી ભારત ધર્મ નિરપેક્ષ છે એટલે કે બિનસાંપ્રદાયિક છે અહીંયા ધર્મ જાતિ ભાષા કે લિંગના વિના દરેક નાગરિકોને સમાનપણે અને સમાન જે સન્માન છે તેથી જીવાની તક આપવામાં આવે છે તો આ છે આપણી નીતિ નેક્સ્ટ આવશે સાર્વભૌમિક અને પુખ્ત મતાધિકાર આમાંથી તમને છ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રશ્ન તમારે પૂછાઈ ગયેલો છે તો અહીંયા શું છે તેની વાત કરીએ પહેલાં તો તો સાર્વભૌમિક અને પુખ્ત મતાધિકાર તો કોઈ બી માણસ હોય અઢાર વર્ષથી વય અઢાર વર્ષથી વધારે વયનો તે જે પ્રત્યેક નાગરિક છે તેના કોઈપણ ભદભાવ વિના તેને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે અને પહેલાં શરૂઆતમાં શું હતું તો પહેલાં શરૂઆતમાં એકવીસ વર્ષ અહીંયા લાખવામાં આવી હતી પરંતુ એકસઠમાં બંધણીય સુધારો ઓગણીસો ઇઠ્યાસી તે લાવવામાં આવ્યો અને તેમાં જે એકવીસ વર્ષની ઉંમર છે તે ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી હતી અને તે ત્યાર પછી લાગુ કરાયું છે ઓગણીસસો નેવ્યાસી તો આમાંથી તમારે કોઈ બી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે એક તો કયો બંધારણ સુધારો છે તો આવશે એકસઠમાં ક્યારનો તો ઓગણીસો અઠ્યાસીમાં તેમાં શું પ્રાવધાનમાં તો એકવીસ વર્ષ ઉંમર ઘટાડીને અઢાર વર્ષ કરવી અને તે ક્યારે લાગુ કરાયો તો ઓગણીસસો નેવ્યાસીમાં જ કરાયો હતો તો આ રીતે આવે છે નેક્સ્ટ આગળ અન્ય વિશેષતાઓ કહીએ તો એક જ નાગરિકતા આપણે ત્યાં દર્શાવવામાં આવેલી છે એવું નથી કે આપણે ગુજરાતના નાગરિક કહેવાઈએ મહારાષ્ટ્રના નાગરિક કહેવાય મધ્યપ્રદેશના આપણે પહેલાં ભારતીય છીએ આમાં એક અપવાદરૂપ છે જમ્મુ અને કાશ્મીર બીજી આપણે વિશેષતાઓ છે કે સંવિધાન એકદમ સર્વોચ્ચ છે સંસદીય સાર્વભૌમતા વચ્ચે સંતુલન દર્શાવે છે કાયદાનું શાસન છે ત્યાર પછી કટોકટીનું પ્રાવધાન પણ આપવામાં આવેલું છે અને અંતિમ કે સમવાય થતાં એકતંત્રી રાષ્ટ્ર છે તે આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરેલું છે તો આ બધી છે વિશેષતાઓ હવે તમારા માટે એક સરસ મજાનો મોક પ્રશ્ન છે કે ભારતીય બંધાની વિશેષતાઓ જણાવો સો શબ્દમાં તમે તમારી રીતે એક પેજમાં લખો અને ત્યાર પછી તમે આનું એનાલિસિસ કરો તો આ રીતે તમને મુખ્ય પરીક્ષામાં પણ ઉપયોગી નીવડશે તો વિદ્યાર્થી મિત્રો આ વીડિયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તો ચાલો મળીએ છીએ એકના વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ અ સમ ડે